हालेलुया, प्रेज गॉड, प्रभु स्तुति थाओ। प्रभु आपने कृपा आपीने फरती प्रभु ए कृपा में इच्छा कर रोज नी संगत जरूरी है। रोज ना प्रभु वचनों मार्फते बोध मिले, अपना जीवन में शिक्षण मिले, प्रभु नु वचन अपना जीवन में काम करे। आमेन। सांभळवाथी विश्वास जो उत्पन्न थाय छे आपणो नथी होतो, खाली सांभळवाथी थाय छे। प्रेज गॉड। कशु करवानी जरूर नथी होती, खाली 5-10 मिनिट सांभळवानुं होय छे। जेम के स्कूल में जाइए खाली सांभळी लो पछी बधुं ज आवडी जाय ने। खाली एक बार सांभळी लो समझी लो पछी तमारे ट्यूशन भी जरूर नहीं होती। जो तमे जो सरस रीते कैचअप पावर है तो प्रभु कीधु तमारा जो वचन तमने कहू छू तमारा कान में उतरवा दो, बात पती जशे। प्रेज गॉड। पछी जारे प्रभु उठ्या तारे कीधु शू मैं तमने बधी वात नथी कही, तमारे बधुं भूली केम गया? शु तमने नथी खबर के ख्रिस्ते दुख सहन करीने पाछा उठवू तमने आश्चर्य शानुं थाय छे? तमने प्रभु स्मरे तो आश्चर्य पामवानी जरूर नथी। आमेन। स्वर्ग में जईने गांडा जे थई जवानी जरूर नथी, कारण के आपणे स्वर्ग में मानीए छीए। प्रेज गॉड। आ तो ना देखाड्यो ने जोयुं होय एवुं करी आपणे घणी वार, कशुं ना जोयुं होय एवुं घणी वार करीए। सरु खसे टाइल तो जो हे, आपणे घणी वार आश्चर्य पामी जईए छीए। एटले बाइबल बहु वाँचवुं जोईए के जेथी कोई बाबत में आश्चर्य ना थाय। आमेन। प्रभु ना वचनो रोज वाँचवा जोईए, कारण के घणी बाबतो शीखवा मळे छे। संगत में पण रहेवुं जोईए, प्रभु नी साथ संगत हमेशा कर्या करवी जोईए। आजे ठगाई विषे जोईशुं। साना विषे? ठगाई। बहु अगत्यनो विषय छे ने आपणा जीवन माटे बहु जरूरनो छे। प्रेज गॉड। बापा मने बहु बधी कलमो रोज हुं कदाच ना मूं ने तो लखी जाय, मारा घरमां चिठ्ठी मूकी दे के ऑफिस अहींया ऑफिसमां मूक्यू छे ते मूक्यू छे ने, चिठ्ठी मूकी दे के आम करशे तो आम थशे, आम करशे तो आम थशे बधी। प्रेज गॉड। આમેન। બહુ સારી વાત છે, કારણ કે વચનો મારફતે વાત ચાલતી હોય છે। વચ્ચે જ હમણાં કીધું કે તને બધું ખબર છે, યોહાન સુવાર્તા તેનો 19:14 કલમમાં શું લખેલું છે, ખુલતા નહીં, અને માર્ક સુવાર્તા 15 તેની 25 કલમ હે ને શું લખેલું છે, યોહાન સુવાર્તા શું લખ્યું છે, યોહાન સુવાર્તામાં બપોરના પ્રભુની વાત સમજાડ્યા, જયારે માર્ક સુવાર્તામાં શું લખ્યું છે, પ્રભુ શ્રી કૃષ્ણ 9 કલાકે 3 કલાકે બધા સમજાડ્યા, એટલે 9 વાગે જડ્યા, તો બીમાંથી શું સાચું એમ તો અમે એવું ડિસ્કશન કરતા હોય ફેસ ગોડ। તો આજે ઠગાય છે આપણા જીવનમાં જરૂરનું છે આ બધી બાબત જાણવી। ઉત્પત્તિનો 6:27-18:20 કલમમાં એવું વાંચે છે, ઉત્પત્તિ 27:18-20 ત્યાં લખેલું છે, ઈસાક જે ઘરડો થઈ ગયો એની આંખો ઝાંખી થઈ ગયેલી, એને એના પોતાના મોટા છોકરા એસાવને બોલાવીને કીધું, એસાવ દીકરા અહીંયા આવ, મારે તું હું મરવા પડ્યો છું, મને આશીર્વાદ આપવો છે, મારી ઈચ્છા છે હું તને આશીર્વાદ આપું, અને મારા માટે તું શિકાર તોડી લઈ આવ, ધન મને ખવડાવ, અને હું ખુશ થાઉં અને ખુશીથી તને આશીર્વાદ આપું। આમેન। આશીર્વાદ ખુશીથી આપો। આપણે જયારે કઈ કરીએ છીએ તો મા બાપ શાબાશી આલે છે, એમને એમ તો શાબાશી નહીં આલતા, પણ કશું કરીએ આપણે ત્યારે આપણને શાબાશી મળે છે। તો એ બાપ કહે છે કે મારે તને આશીર્વાદ આપવો છે, મોટા દીકરાને બોલાવીને કહે છે, વાંચો 18:20 વાંચો। તેને પોતાના બાપ પાસે જઈને કહ્યું કે મારા બાપ, તેને કહ્યું કે જો હું આ રહ્યો, મારા દીકરા તું કોણ છે? અને યાકુબે પોતાના બાપને કહ્યું કે હું એસાવ તારો જ્યેષ્ઠ દીકરો છું, જેમ તે મને કહ્યું હતું તેમ મેં કર્યું છે, હું વિનંતી કરું છું કે બેઠો થઈને મારો શિકાર ખા કે તારો જીવ મને આશીર્વાદ દે। અને ઈસાકે પોતાના દીકરાને કહ્યું કે મારા દીકરા આટલામાં તને મળ્યું એ કેમ? અને તેણે કહ્યું કે યહોવા તારા દેવે મને લાવી આપ્યું। અને ઈસાકે યાકુબને કહ્યું કે મારા દીકરા મારી પાસે આવ કે હું તને અડકી જોઉં કે તું મારો દીકરો એસાવ છે કે નહીં। અને યાકુબ તેના બાપ ઈસાકની પાસે ગયો અને તેને અડક્યો અને કહ્યું કે સાથ તો યાકુબનો છે ખરો, પણ હાથ તો એસાવના હાથ છે, અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેસી હતા, માટે તેને તેનો ઓળખ્યો નહીં, અને તેણે તેને આશીર્વાદ દીધો અને તેણે કહ્યું કે શું તું મારો દીકરો એસાવ જ છે? અને તેણે કહ્યું કે એ જ। આમેન। તો જે મોટો છોકરો શિકાર કરવા ગયેલો, નાનો છોકરાને મમ્મી પતાવીને કહે છે બેટા તું જા તું આશીર્વાદ લઈ આવો, અને કહે છે કે પ્રભુ મારા પર શ્રાપ આવશે તો એ આશીર્વાદનું શ્રાપ બની જશે, તો કે જે બધો શ્રાપ મારા પર આવે એવું માં કહે છે, અને ઈસાક ને છેતરવામાં આવે છે। કોણ છેતરે છે? ઈસાકને કોણ છેતરે છે? યાકુબ છેતરે છે, કારણ કે એસાવ બનીને જાય છે, કારણ કે આપણે 27 પહેલી કલમ વાંચીએ છીએ, ગડપણના લીધે ઉંમર થઈ ગઈ હતી, વાંચો, અને એમ થયું કે ઈસાક ઘરડો થયો ને તેની આંખનું તેજ એટલું બધું ઘટી ગયું કે તે દેખી શકતો ન હતો। દેવ ઇબ્રાહીમ, ઈસાક ને યાકુબનો દેવ છે। આમેન। હવે ઈસાક તો જરાક ચશ્મા નતા આ સમયે, પણ જરા આંખો ઝાંખી થઈ ગયેલી, તેવું ના કહી શકે કે જેને ચશ્મા હોય એ ખાઈ ગયો, એનો એ દેવ ના હોય ઈશ્વર,
મૂસાની આંખોનું તેજ તો એવું ને એવું રહેલું, પણ આપણા શરીરમાં કઈક બાબતો થાય તો આપણે એવું ના કહેવું જોઈએ. પ્રેસ ગોડ, પ્રભુ આપણને મૂકી નહીં દેતા. આમેન. અને પ્રભુએ કીધું જો આંખ ઠોકર ખરા તો કાઢી નાખ. પ્રભુએ કીધું કાણે થઈને દેવરાજમાં જા. આમેન. લંગડો થઈને દેવરાજમાં જા. એટલે આ બધી બાબતો કઈ અગત્ય નથી. પણ એ જોઈએ છે કે આ જયારે ઈસાક જે ગરડો થઈને આંખો એની ઝાંખી થઈ ગઈ હતી ને નતો જઈ શકતો, અને એના નાના દીકરાએ છેતરીને કીધું કે હું તારો મોટો દીકરો છું એસાવ. અને માછો 35મી કલમમાં એસાવ આવે છે ને કે છે બાપા મને હવે એટલે ખા, તો કે છે કે મેં હમણાં ખાઈને આશીર્વાદ તો આપ્યો, કોણ હતું એ? તો કે છે કે પેલા મને છેતરીઓ. વાંચો 35મી કલમ. અને તેને તેને કહ્યું કે તારા ભાઈએ આવીને ધૂર્તતાથી તારો આશીર્વાદ લઈ લીધો છે. અને તેને તેને કહ્યું કે શું તેનું નામ યાકુબ ઠીક નથી પાડ્યું? કેમ કે તેને બે વાર મને છેતર્યો છે. જો બે વાર મને છેતર્યો મારા મરમ. હા, મોટા ભાઈ શું કે છે? આ નાના ભાઈએ મને બે વાર ઉલ્લુ બનાવ્યો. આ છેતરપિંડીનું પરિણામ કેવું આવે છે જોઈએ. બે વાર તો છેતર્યો. બન્યું એવું છે કે યાકુબ જયારે મોટો થાય છે અને એને કે છે મારે પત્ની લાવી છે અને એને મોકલવામાં છે, જા તું લાબાનના ત્યાં જા, અને ત્યાંથી તું કે છે કે તારે સારું છોકરી લાવજે. લાબાનના ત્યાં જાય છે એના મામાના ત્યાં, અને વાંચે છે 31મી કલમ, 31મો અધ્યાય, ઉત્પત્તિ 31મો અધ્યાય 7મી કલમ. રાહેલ ને લેહા સાથે યાકુબ લગ્ન કરે છે. સાંભળો, કોણ સાથે લગ્ન કરે છે? બે જણા. હા ને, પેલા લેહા ને, લેહા સાથે લગ્ન કરે, પછી બીજી નાની દીકરી નામ રાહેલ સાથે. એને ગમતું હતી કોણ? રાહેલ ગમતી હતી. અને બાપા શું છેતરે છે? એના સસરા શું છેતરી કે છે? લેહા આપી દે. કોણ આપે છે? મોટી છોકરી આપી દે. ગેજીની આંખ નબળી હતી એવી ભટકાઈ દે છે. આ લોકો રાતે જ લગ્ન, રાતે જ પડદો ખોલે, બરાબર, એમ ચેક બેક ના કરે. આ લોકો રાતે જ હનીમૂન, રાતે જ હોય. પ્રેસ ગોડ. અને છેતરે જાય છે. આગળ વાંચો શું થાય છે. 7મી કલમ 31:7. પણ તમારા બાપે મને ઠગ્યો છે. જોયું ને મારું. યાકુબ એવું કે છે, શું કે છે યાકુબ? કે મારા તારા સસરા એટલે મારા સસરા એટલે તારા પિતા, એને મને કેટલી વાર છેતર્યો ને મારું વેતન 10 વાર તેને બદલી નાખ્યું છે. હા, 10 વાર મને સાથે છેતરપિંડી કરી. હવે જરા કામ કર, હવે ચાલ તું 7 વર્ષ કર, હવે બીજા 7 વર્ષ કર, ચાલ હવે તું આ કર, હવે તું એ કર, તો જ કરું ના, હવે તું આ કર. એવી રીતે 10 વાર ઉલ્લુ બનાવે છે. જો એ માણસે જયારે પોતાના બાપને, એના ભાઈને બે વાર છેતરે છે, બાપને 1 વાર અને ભાઈને 2 વાર છેતરે છે, તો એને 10 ઘણી વાર છેતરવામાં આવે છે. બાઇબલમાં લખ્યું છે જેવું તમે ચાહો છો લોકો તમને કરે એવું કરો. તમે જયારે છેતરો છો તો તમને બી છેતરશે લોકો. બાઇબલ લખ્યું છે માલાખી ના પુસ્તક બીજો અધ્યાય, માલાખી બીજો અધ્યાય 10મી કલમ 14મી કલમ. તો પણ તમે પૂછો છો શા માટે એમ થાય છે? કારણ કે એ છે કે યહોવા તારી ને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે. જે પત્ની તારી જોડે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી પત્ની છતાં તે તેને દગો દીધો છે. જયારે આપણે પત્નીને છેતરે છે તો પત્ની આપણને છેતરે છે. બાઇબલના વચનો પૂરા થાય છે. પ્રેઝ ગોડ. એટલે બહુ સંભાળવાની જરૂર છે. આમેન. અયુબ એવું કે છે, તેનો 31મો અધ્યાય, અયુબ 31:9-10 કે છે, જો મેં કોઈની સ્ત્રીને છેતરી હોય તો મારી સ્ત્રી બીજાના ઘંટી દળે, એટલે બીજાના બાળકોને જન્મ આપે. એવું ઘંટી દળવી એટલે શું? બાળકોને જન્મ આપવો. પ્રેઝ ગોડ. બરાબર કીધું ને, ડરનારી બે હશે, ડરનારી બે નાળ. હવે તો પેલું નટરાજ આવી ગયું છે ને, એવું ઘંટીની વાત નહીં લાગી. ઘંટી દળવી એટલે બાળકોને તાળવા. પ્રેસ ગોડ. વાંચો, જો મારું મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં, તો મારી પત્ની બીજાના દરણા દળે. જો મેં છેતરપિંડી કરી હોય તો પછી બને એવું. ચલો, તો બીજા પુરુષની થઈ જાય. હા, ચલો, એ તો ન્યાયની વાત છે. જયારે આપણે કહીએ છીએ હું છેતરી લઉં, કશું વાંધો નહીં, તો સમજી લો એ તમે છેતરી જશો કોઈ વાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઠગ કહેવામાં, શું કહેવામાં આવ્યું? ઠગ કહેવામાં આવ્યું. પાઉલ કે છે તો હું, તમે લોકો મને ઠગ કહો છો. પાઉલને લોકો કહેતા હતા, શું કે છે? કોરિન્થીનો પત્ર બીજો કોરિન્થી 8:6-8 કલમ, બીજો કોરિન્થી 6:8 કે છે, ઠગ ગણાતા છતાં ખરા રહીએ છે. અમે ભલે લોકો કે ઠગ ઠગ ઠગ, ઠગ્યા ના હોય ભલે, કોઈ ઠગ્યા નથી, પણ આપણે કેવા રહેવાનું છે? કેવું રહેવાનું છે? વાંચો, માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે, ઠગ ગણાતા છતાં ખરા રહીને. અમે અમે ખરા જ રહીએ. પ્રેસ ગોડ. ભલે કહેતા ઠગ, પણ ઠગતા નથી. પ્રેસ ગોડ. પણ અમે ખરા રહીએ છીએ. અમે
તો પ્રભુ ઈચ્છે છે કે આપણે ખરા જ રહીએ. ભલે લોકો કે ઠગાઈ કરી, હા તો પછી બનવાનું, શું બનવાનું છે? ઠગાઈ કરશો તો ઠગાઈ મળવાની છે. આપણે બાઇબલના નિયમને બરાબર રીતે સમજીએ. પ્રેઝ ગોડ. પ્રભુ વચન કહે છે જે વાવશો તે તમે લણશો, એ 100% થવાનું છે. પ્રેઝ ગોડ. એટલે પસ્તાવાની જીવનમાં જરૂર નથી. આમેન. આ યાકુબે કીધું કે મેં ઠગ્યું હતો, હવે તું તૈયાર થઈ જા, 10 વાર છત્રાશે હવે તું. આ બિઝનેસમાં બહુ મોટી વાત હોય છે, સીધું કહી ના શકાય પાછું. દુઃખની વાતો છે બધી બાબતો, પણ આપણે હૃદયથી સાચા રહ્યા. અમે યસ ગોડ. ભલે કે ઠગાઈ કરી ના, બિઝનેસ બાજુ બાજુ પૂછ્યા જાઓ, આના કરતા આપણે બરાબર ભાવમાં છે. અમે પ્રભુ ઈચ્છે છે કે આપણે ઠગીએ નહીં. યસ ગોડ. કે જેથી ઠગાઈએ નહીં. અમે પ્રભુ ઈચ્છે છે કે આપણે ઠગાઈએ નહીં, આપણે છેતરાઈએ નહીં. જો આપણે છેતરતા હોય તો આપણે કહીશું કે કશું લઈ આવ્યા. હા, જેમ કે શ્વેતાના મમ્મી એકવાર વીઆઈપી બેગ 150 લઈ આવ્યા, તો કહ્યું લઈ આવ્યા. મેં આ વીઆઈપી નહીં, વીપુલ છે. વીઆઈપી મોટું છે, નાનું યુએલ લખેલું. છેતરાઈ ગયેલા. હા, એમને એમ કે મેં પેલા દુકાનદાર છેતરાય, એમને ખબર ના પડે દુકાનદારને કે 150 આપી આવી. ભાવ ઉતારતા ઉતારતા 150 આલ્યા. તમે છેતરી ગયો, તમે છેતરવાની વાત કરતા હતા, તમે છેતરી ના આવ્યા. સારું, તો બાઇબલના વચન સાચા. પ્રેઝ ગોડ. નીતિવચન 24 અધ્યાય, નીતિવચન 24:28 લખેલું છે, પ્રભુ ઈચ્છે છે વિના કારણ તારા પાડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર અને તારા હોઠોથી ઠગાઈ ન કર. હોઠો ઠગાઈ ન કર, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજ્ઞા કરે છે. કારણ કે એવું થશે, જેવું તમે કરશો એવું જ ભોગવવાનું થશે. પછી જયારે ભોગવતા હોય તો કદી જીવનમાં રડવાનું નહીં, સમજી લેજો. દુઃખી નહીં થવાનું, જે કરેલું છે ભોગવી રહ્યા છે, આનંદ કરવાનો. હવે થઈ ગયું છે એમ. 24:29 કલમ આગળ વાંચો, શું લખ્યું છે? જેવું તેને મને કર્યું છે તેવું હું તેને કરીશ, એમ તું ન કે. આમેન. એ પેલા મારે ઠગાઈ કરી, હવે હું ઠગાઈ કરીશ, એવું ના કહો. કેમ? કારણ કે જો આપણે જયારે આપણે ઠગીએ છીએ તો પ્રભુ ન્યાય કરે. આમેન. જયારે આપણે ઠગાઈએ છીએ, કોઈ આપણે ઠગી લે છે અને આપણે કહે છે હવે હું એને ઠગું, એવું ના થવા દો. હવે હું પણ એવું કરીશ, એવું ના કરો. પ્રભુને માટે કહે કે પ્રભુને માટે બધું છોડી દો. પ્રેઝ ગોડ. પ્રભુ લીધે છોડી દો. બાય લખ્યું છે યેરમિયા 4:10 કલમમાં કે દુનિયામાં જીવનમાં બધી જ જગ્યાએ ઠગાઈ ચાલવાની છે. અને એવું લખ્યું છે તેઓ શાંતિની વાત કરશે કે શાંતિ થાય શાંતિ થાય, પણ ખરેખરની શાંતિનો અનુભવ નહીં થાય અને લોકો ઠગશે. શું લખ્યું છે? ત્યારે મેં કહ્યું કે આહા, વાહ પ્રભુ, પ્રભુ પ્રભુ યહોવા, તમને શાંતિ થશે. હા, લોકોએ કીધું તમને શાંતિ થશે એમ કહીને તે આ લોકોને તથા યરુશલેમને ખરેખર ફસાવ્યા છે. કેમ કે અહીં તો તરવાર જીવ સુધી આવી પહોંચી છે. આજે પ્રબોધકો ગયા ત્યાં જવા દીધા કે જાઓ જાઓ, મેં તમને મોકલ્યા નથી, પણ તમે જાઓ, હું તમને બધું, હું કશું કહેતો નથી, મેં તમને મોકલતો નથી, તમે જાઓ ને કહો લોકોને શાંતિ થાઓ શાંતિ થાઓ શાંતિ થાઓ. અને પ્રભુ ને કહે છે યરમિયા પ્રબોધક, વાહ પ્રભુ, તમે જબરું કર્યું, તમે જવા દીધા. હા, અને આ લોકો એ કીધું શાંતિ થાઓ, પણ મને તમને ખબર છે શું, તેઓ પર તલવાર આવશે. તો આજે સુવાર્તામાં છેતરપિંડી થઈ રહી છે. સુવાર્તામાં પણ લોકો છેતરાઈ રહ્યા. શું બતાવે? ગાડી બંગલા મકાન લગ્ન આ બધી વસ્તુઓ છે ને, ઠગાઈ છે. જેમ કે આપણે ગામડાઓમાં બુધીઓ છે, અમે આટલા કેટલાને આપ્યા બાપ્તિસ્મા, ભૂરિયાઓ છેતરી જાય. ભૂરિયાઓ બહારથી આવે કે આ લોકોએ 200 જણને સાહેબ બાપ્તિસ્મા આલ્યા. 200 જણને નહીં, એ તો આલ્ફાના પહેલાથી બાપ્તિસ્મા આપેલા જ હતા, બીજા એના એ જ પાછા ડૂબાડ્યા. અને એમ જ, અને મને ખબર છે ત્યાં સુધી અહીંયા એવું થાય છે. હું ગયો છું સોનગઢ વ્યારા, એટલે બહુ સારી પેટે સમજી ગયો. ત્યાં લોકો બોર 2-3 રાખે જ, સાહેબ આવવાના છે, હા આવી રહ્યો છું, આ રોડ પર છું, તો બોર પેલા કાર્ડ નીકળીને પેલા બોર લાગી જાય. અને પાળકને બી ના ખબર પડે, કારણ કે પાળક પેલો છેતરતા હોય તો પેલો એને છેતરતો હોય. આ દુનિયામાં આવું ચાલે છે. બહુ હોશિયાર તહીના લોકો થઈ ગયા છે, અને બહુ જ દુઃખની વાત છે. પણ આપણે છેતરે નહીં. પ્રેઝ ગોડ. જો આપણે છેતરીશું તો આપણે છેતરીશું, પણ જો આપણે કોઈને છેતરીશું નહીં તો સમજી લો તમને કોઈ છેતરવા માટે તાકાત વાળો નહીં. પ્રેઝ ગોડ. તમે છેતરાશો જ નહીં. આમેન. એવું લાગે છે શેતાન ધૂર્ત હતો, લુચ્ચો હતો, અને હવાને છેતરી વિચારી લે કે તને, તમે નહીં, શું લખ્યું, લોવા લેશું, તમે નહીં, તમે નહીં મરો, તમે જેવ જેવા થઈ જશો, દેવ જેવા થઈ જશો. એટલે જરા મળ્યું ને, શું મળ્યું, લાલચ મળ્યું કે આમ થશે, તમારું તેમ થશે, છેતરવાથી કઈ ભલું થાય, હા કઈ થાય. એ છેતરપિંડી છે. ઉત્પત્તિ તેનો 3 પહેલી કલમ છે, સાપ ધૂર્ત હતો. બોલો, ધૂર્ત, ધૂતી લે, લૂંટી લે. હા, એવું હતો. જયારે આપણે છેતરીએ છીએ તો આપણે તરત જ ધૂતીએ છીએ, કોઈને ધૂતી લઈએ છીએ, તો આપણે કોના દીકરા થઈ જઈએ છીએ, ધૂતારાના દીકરા થઈ ગયા છે. પ્રકટીકરણમાં બહુ બધી વાતો લખી વાંચીએ. પ્રકટીકરણ તેનો, પ્રકટીકરણ 12 અધ્યાય 9 કલમ, બહુ બધી કલમ લખી છે, હું બહુ ફાસ્ટ જઈશ. કોઈ મોટેથી વાંચો, ફાસ્ટ વાંચો. 9 કલમ,
તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શૈતાન કહેવાય છે જે આખા જગતને ભમાવે છે આખા જગતને છેતરે છે સાંભળજો આપણે કદાચ કહે કે ખ્રિસ્તીઓને છેતરે ના બીજા બધા ધર્મને લોકોને બી છેતરે છે બધાને છેતરપિંડી બધા સાથે બસ છેતરે 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 કેવી રીતે છેતરું અને કેવી રીતે છેતરું અને કેવી રીતે ઉલ્લુ બનાવું જ્યારે દુષ્ટાત્મા કાઢવા જઈએ ત્યારે બી જોઈએ છે છેતરપિંડી હા નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો તો બોલે સારું અંદર કોણ આ બોલે છે અંદર કોણ હા એવું આપણને સવાલ થાય છે છેતરપિંડી સેવકોને બી ઉલ્લુ બનાવે કારણ કે શેતાન એ વાંચે છે એ જગતને ભમાવે છે પ્રભુએ કીધું તમને કોઈ ભૂલાવે નહીં કોઈ તમને ભમાવે નહીં કોઈ તમને છેતરે નહીં માટે તમે સાવધાન રહો આમેન વાંચો આગળ 18મો અધ્યાય 23મી કલમ પ્રતિગણ 18:23 પ્રતિગણ 19:20 અને 20:3 વાંચો 18:23 તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહીં તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરી સંભળાશે નહીં કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા તારી જાદુ ક્રિયાથી સર્વ દેશના લોકો ભૂલાવવામાં પડ્યા હા જાદુ ક્રિયાથી લોકો ભૂલાવી દે હા ને હા ચલાકી છે ને આપણે આકર્ષાઈ હા ચલાકી કરે જાદુ પણ આ જાદુ હા ચલાકી નથી આ જાદુ તો પેલું ધંતર મંતર જ છે એનાથી લોકોને છેતરવામાં આવે છે એનાથી લોકો ઘણા ખ્રિસ્તી લોકો છેતરી દે હા આપણે સાવધાન રહીએ 19મો અધ્યાય 20મી કલમ સ્વાપત પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને સ્વાપતની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો એ બંનેને ગંધકની બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યો જીવતા જ નાખ્યા ત્યાં બી જીવતા જ રહેવાના છે જીવતા જ પકડ્યા જીવતા જ નાખ્યા અને આ લોકો જે લોકોને છેતરતા હતા લોકોને ઉલ્લુ બનાવતા હતા તમે તો ભજો મને કારણ કે ઈસુ ખ્રિસ્ત આવવા નથી ઈસુ ખ્રિસ્ત એમ હરાઈ દીધા અને હવે ઈસુ ખ્રિસ્ત આવશે નહીં જે લોકો ખોટી ખોટી રાહ જોઈએ છે હવે મારું રાજ્ય સદા રહેશે હું કેમ આવ્યો શેતાન એમ કે છે હું કેમ આવ્યો મને આવા કોને દીધું તો મેં એને હરાઈ દીધો છું ઉપર જે છે ને એને હરાઈ દીધો કારણ કે એવું લખ્યું છે કે એ સિંહ એને પોતાને ઊંચું કર્યું એટલું ઊંચું કર્યું કે આકાશ સુધી ઊંચું એને સિંહ કર્યું એ દર્શાવે છે કે શેતાન કરે છે અને ઈચ્છે છે અને વિચારે છે કે હું મારા મનને દેવના મનને દરજે બેસાડું હું દેવના કરતા ઊંચો થઉં હા અને કેવી રીતના લોકોને છેતરશે જયારે આવશે શેતાન ત્યારે એ જાદુ ક્રિયાથી લોકોને અલગ અલગ લાલચો આપીને વાતો કહીને લોકોને ફસલાવીને છેતરશે ત્રીજો અધ્યાય તે 20મો ત્રીજી કલમ વાંચો તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં હા લોકોને ભૂલાવે નહીં તો શેતાનનું 24 કલાકે કામ છે લોકોને ભૂલાવો ભૂલાઈ દો બધું ઈશ્વર માને છે ભૂલાઈ દો આપણે ઘણી વાર એવી વાતો બોલીએ છીએ ને કે શું કરીશું આનું શું કરીશું આનું શું થશે તો સમજી લો તમે ભૂલાઈ ગયા તમે દેવ છે એ ભૂલી ગયા દેવ છે એ 24 કલાક યાદ રાખવાનો અમેન યસ ગોડ આજે એક વાત કરતો હતો જે માણસ ચિંતા કરે છે તે અવિશ્વાસથી ભરપૂર થાય છે જીવનમાં જે ચિંતા નથી કરતો કે નથી બોલતો એ વિશ્વાસુ માણસ હતા વિશ્વાસ છે એનામાં અમેન જે માણસ ચિંતા બોલે છે તો સમજી લે એનામાં વિશ્વાસ નથી એ અવિશ્વાસ બોલી રહ્યો છે આપણે કદી પણ બોલીએ નહીં અમેન આપણે છેતરાય નહીં આપણે વિશ્વાસ રાખીએ છીએ અમેન પ્રેઝ ગોડ પ્રભુના સામર્થ પર વિશ્વાસ કરીએ છીએ પ્રેઝ ગોડ તો કે છે લોકો ભલે કહે કે ઠગાય લોકો ભલે કહે ઠગ્યા ઠગ પણ આપણે સત્ય રહીએ આપણે ખરા રહીએ અમેન કારણ કે શેતાન જયારે આવશે તો લોકોને છેતરશે યોહાનનો બીજો પત્ર તેનો 7મો અધ્યાય વાંચો કેમકે જગતમાં ઘણા ભમાવનારા ઉભા થયા છે તેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવું કબૂલ કરતા નથી તેઓ ભમાવનારા છે જગતમાં ઘણા ઉભા થયા છે તો આપણે સાવધાન રહેવું જરૂર છે પ્રેઝ ગોડ સાંભળો ખાલી સાંભળો તો ચારે બાજુ ભમાવ 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 છેતરવાની વાત ચાલે છે અને એવું લાગે છે છેલ્લા સમયમાં શું થવાનું છે લોકો છેતર્યા જ કરશે વાંચીએ બીજો તિમોથી 3:13 કલમ પ્રતિકરણ 22:11 વાંચો બીજો તિમોથી 3:13 એવું લખે છે છેલ્લા સમયમાં વિશેષ દુરાચાર કરશે લોકો વાંચો પણ દુષ્ટ માણસ તથા ધૂતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે હા ત્યાં મન ઠગ્યો હવે હું તને ઠગું તું મને ઠગ્યો હવે હું ઠગું એમ ઠગાઈ 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 છેલ્લા સમયમાં આ જ ચાલવાનું છે પ્રતિકરણમાં લખી છે પ્રતિકરણ 22મી કલમ જે અન્યાયી છે તે હજુ અન્યાય કર્યા કરે
અને જે મલિન છે તે હજુ મલિન થતો જાય, જે ન્યાયી છે તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. તો આ બાબત બની છે, જે જે માર્ગે નીકળી પડ્યા છે એ માર્ગે તેઓ દોડી રહ્યા છે. પાવલ કહે છે, જે તમે મેં વિશ્વાસ કર્યો તે ઇનામ તરફ હું દોડું છું. પ્રેઝ ગોડ. દિશા દોડી દીધી, તો એમ આપણે દિશા બનાવી છે, હું આમ કરીશ તો દોડી રહ્યા છે. એ જ લાઈનમાં કોઈને છેતર્યા, પેલો મન છેતર, હવે હું તને બે વાર છેતર લેતા, તો દસ વાર છેતર, હવે આમ છેતરપિંડી, એમ એ દિશામાં ન્યાય એ ન્યાય કૃત્ય કયા કરવાનો છે, અને પવિત્ર તે પવિત્ર થવાનો છે. પ્રેઝ ગોડ. અને ઠગાઈ ઠગાઈ ચાલવાની છે, કારણ કે શેતાન એ ઠગાઈ ને એ જુઠ્ઠાણું ને એ લોકોને ભૂલાવશે ને છેતરશે. એ લોકો છે, તમે કોઈને તમે પોતે છેતરાવો નહીં, તમે ભૂલશો. માં દુષ્ટ સોબત સદાચારને બગાડે છે. જયારે દુષ્ટની સાથે આપણે, દુષ્ટ માણસો સાથે આપણે જયારે વ્યવહાર રાખીએ છીએ, સંબંધ રાખીએ છીએ, આપણે એમ કહેતા છીએ કે હું કદી છેતરાઈશ નહીં, હું કદી ભૂલાવા નહીં આવું. આપણે છેતરાઈ શકીએ છીએ, સાવધાન રહેવું જરૂર છે. આમેન. આપણે ઘણી વાર એટલા હદે ભોળા થઈને વિશ્વાસ કરી લઈએ છીએ કે ખ્રિસ્તી જ છે, એનામાં પ્રભુ ઈસુ જ છે, એવી રીતે વિશ્વાસ કરી બેસીએ છીએ. લેને ધર્મી પર હંમેશા વિશ્વાસ નહીં કરવો, હંમેશા ફૂકી ફૂકીને પગલા. આમેન. કારણ કે પાઉલ જયારે મંડળીમાં કે છે કે લોકો ઉમેરાયા, ત્યારે એને કે છે કે ઘણા લોકો બાકમી કાઢવા માટે આવેલા છે, એને લોકોને પારખી લીધા આત્મા પારખવાના દાન દ્વારા. આમેન. હઝકેલનું પુસ્તક 14મો અધ્યાય 9મી કલમમાં લખ્યું છે, પ્રભુ પોતે તેમને વાંચો, હઝકેલ 14મો અધ્યાય 9મી કલમ. વળી જો પ્રબોધક, હા પ્રબોધક, ભોળવાઈને વચન બોલે તો મેં યહોવાએ તે પ્રબોધક ને ભોળવ્યો છે, ને હું મારો હાથ તેના પર લંબાવીશ, મારા ઇઝરાયલ લોક માંથી તેનો નાશ કરીશ. ઇઝરાયલ માં તે એટલે ઇઝરાયલ એટલે દેવનો, દેવના પસંદ કરેલા લોકો, એમાં તેને હિસ્સો નહીં આપું, તેને કાપી નાખીશ, તેને એમાંથી ભાગ કાઢી નાખીશ. કેમ? કારણ કે તે લોકોને ક્ષેત્ર છે, અને એમ સમજો કે મેં એને જવા દીધો છે, મેં એમ જ જવા દીધો છે. વાંચીએ તો થેસલોનિકી પત્રમાં, બીજો થેસલોનિકી બીજો અધ્યાય, ત્રીજી કલમ. કોઈ તમને છેતરે નહીં, વાંચો. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં. કેમ કે એમ થતા પહેલા ધર્મ ત્યાગ થશે, લોકો પ્રભુને છોડી દેશે. ઓકે, વાંચો. 11મી કલમ. જોએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને, માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે. દેવ ભ્રમણામાં નાખે છે, એટલે દેવ જવા દે છે. હા, દેવ છેતરવા દે છે કે લો છેતરો, જાઓ છેતરાઓ, જાઓ છેતરાઓ. તમે તમે લોકોને છેતરો છો, તમે ભમાવો છો, તમે કે લખ્યું છે કે ખોટા ચિહ્નો ચમત્કારો શેતાન ના કરે આ પ્રમાણે ખોટા ચિહ્નો ચમત્કારો થશે, અને લોકો છેતરાશે, અને લોકો ઈસુ ખ્રિસ્ત તરફથી છોડીને શેતાન ના તરફ જશે. અને એ વાંચીએ છે કે દેવ તેને ભ્રમણા મારશે, જાઓ જવા દો. એમ યાકુબ નો પત્રમાં લખ્યું છે, યાકુબ 1:22 કલમ. આપણે જયારે પોતાને ભૂલી જઈએ છે, પોતાને ભૂલી જઈએ છે, અને આપણે આપણે મેં તો હમણાં મારું મોઢું નથી જોયું, ઘરેથી નીકળ્યો ત્યારે કદાચ જોયું હશે કે નહીં ખબર નહીં, મને કદાચ નાક પર કે આંખ પર કે કંઈક લાગ્યું હોય મને ખબર નથી. જોર્જ બેન લાગ્યું, જો દેખાય છે, જુઓ આ બાજુ જોર્જ, એમને દેખાય છે? જોર્જ બેન ને જોર્જ ને નહીં દેખાતું, બરાબર. જોર્જ મને મારા તરફ જોઈ શક્યા છે, અને જોર્જ કહેશે ને આ તમારું પેલું જોવાય. તો જયારે આપણે છેતરીએ છીએ ત્યારે એટલા બધા ગુચવે એમ કહે કે એટલા બધા તલ્લીન થઈએ છે કે સામે જ જોયા કરીએ છીએ કે એને કેવી રીતે પટાઈએ. એટલે કેવું છે આખું પત્ર 1:22 કલમમાં, પણ તમે વચનના પાડનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. ખાલી સાંભળનારા ને એટલે હા મેં જોઈ લીધું, બીજાને મારે જોવાના છે ના, તમે તમારાને જ જોયા કરો, તમે તમને જ યાદ કરો. આમેન. તમે તમને જ યાદ રાખ્યો કે હું ના ક્ષેત્ર પાછો, હું ના ક્ષેત્ર પાછો, હું કોઈને આંગળે બતાવું કે જો તારા ગાલ પર આવડી છે, મને ગાલ પર બે ના કાઢે પેલો. હા, એટલે આપણે વચન ને માનનારા થઈએ. પ્રેઝ ગોડ. સાંભળીને છેતરનારા નહીં, છેતરાઈ જનારા નહીં. પેલો કોઈ નથી. ત્રીજો 18મી કલમમાં લખ્યું છે, ડોન્ટ બી ડિસીવ, પોતાને જાતને છેતરશો નહીં, ભૂલાવો ખાશો નહીં. પેલો કોરંથી ત્રીજો 18મી કલમ 3:18 વાંચો. કોઈ પોતાને ન ભૂલાવે. આમેન. કોઈ પોતાને ના ભૂલાવે એટલે આપણે હંમેશા પોતાને ભૂલી નહીં જવાનું. આમેન. આપણે ઘણી વાર પોતાને ક્ષેત્રે રહીએ છીએ, એટલે કેવી રીતના સાંભળજો, કેવી રીતના ક્ષેત્રે છે આપણને બહુ દુઃખ હોય ને. હા, કેમ છો? બહુ ખુશ છું. પોતાને છેતરે તું, સામે વાળા તો છેતરે બરાબર, પણ પોતાને બી તું ખોટો ખોટો ઉલ્લુ બનાવીને ગીતો ગાય છે.
એ વસ્તુ ઘણી વાર આપણે પોતાને છેતરીએ છીએ. આપણે જેવા છે એવા દેખાઈએ. પ્રેઝ ગોડ. એટલે આપણે પાઉલ કહે છે, અમે ઠગ ગણાતા છતાં બી અમે ખરા રહીએ છીએ. આમેન. પ્રેઝ ગોડ. તો શેતાન છેતરતો હતો અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પકડશે અને છેતરના અને પ્રભુ દંડાલશે. આમેન. પહેલો યોહાન ત્રીજો દે સાતમી કલમ અને પહેલો યોહાન ચોથો દે પહેલી કલમમાં લખ્યું છે, તમે દરેક આત્મા પર વિશ્વાસ ના કરો, તમે ભૂલાવવામાં ના નાખાઓ. એટલે હંમેશા બધી બાબતોમાં તમે આત્મિક ક્યારે થશો મને લાગે છે ખબર. યસ ગોડ. હું ઈચ્છું છું કે તમે એકદમ ફૂકી ફૂકીને પગ ભરનારા હોય. આમેન. કોઈના બી સાથે વાત કરતા હોય, આપણે તો જયારે દુષ્ટ આત્મા કોઈનામાંથી નીકળે ત્યારે ખબર પડે ક્યારે આનામાં તો શેતાન હતો ને, ત્યારે પછી ખબર પડે. પછીથી આપણે એના અવાજ એનો શબ્દ એના તરફ ધ્યાનથી જોઈએ. એ પહેલા આપણું ધ્યાન નથી આવતું એના શબ્દો પર, પણ જયારે ખબર પડે પછીથી આપણે એના શબ્દને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. તે જ પ્રમાણે આપણે સતત રહેવું જોઈએ. આમેન. સતત એવી રીતે રહેવું જોઈએ. વાંચો પેલો યોહાન પત્ર ત્રીજો અધ્યાય સાતમી કલમ. બાળકો તમને કોઈ કોઈ ન ભૂલાવે. આમેન. બસ બાળકો તમને કોઈ ભૂલાવે નહીં. આમેન. યોહાન એવો હતો ને, હું કહું કે યોહાન અહીંયા આવી જાય પ્રભુનું શિષ્ય, આમ જોતાની સાથે જ કહી દે પ્રેઝ ગોડ. આમેન. કોઈ બોલ્યું અમારે આમ બોલે પ્રેઝ ગોડ બોલ્યું તરત જ સૂંઘી લે કે કયા હૃદયથી બોલી રહ્યો છે. ખાલી હું આઈને ખુશ, મને આઈને જોઈને ખુશ થયા ક્ષેત્ર જ મને એમ કહી કે તમારા પાસ્ટર શીખ્યું છે પ્રેઝ ગોડ બોલવાનું, હાલેલુયા બોલવાનું, સમજણ વગર એવું જ તરત પકડી પાડે. આમેન. એવું કરે એટલે કહું છું. આમેન. છેતરાશો નહીં. પેલો યોહાન ચોથો અધ્યાય વાંચો, ચોથો પહેલી કલમ. શું લખ્યું છે? બાળકો દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો. બરાબર. દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. પારખી જુઓ કે તમે છેતરાવ નહીં. આમેન. આપણે તો મોટા ભાગે સેવકોને પારખતા હોય, પણ જયારે પેલા ધૂતારા ખરેખર આવતા હોય, ખરેખર ધૂતારા આવતા હોય બગસરું લઈને અથવા કશું બીજું લઈને, ત્યારે આપણે આનંદથી છેતરાઈ જતા હોય છે. પણ જયારે સેવકો આવતા હોય ત્યારે આપણે એમને ચેક કરતા હોય આ છે કે નહીં બરાબર. કેમ પેલો આવ્યો તિલક બિલક લગાવીને જોશી આવ્યો અને ગાય બાય લઈને આવ્યો ને આપણે છેતરાઈ ગયા. આપણે કીધું સારું ખાચું બોલે જો આપણે છેતરાઈ ગયા. એમાં આપણે વિશ્વાસ કર્યો નહીં, અથવા એમાં આપણે કદાચ ચેક નહીં કર્યું એમ કહીએ. આપણે વિશ્વાસ કરી લીધો. હા, દરેક આત્મા પર વિશ્વાસ ના કર્યો લખેલું છે, તો આપણે સેવકો માટે લખેલું એવું જ માની લઈએ છીએ. બળનાને ચેક કરવાની જરૂર છે. પ્લસ ગોડ. આમેન. છેતરાઈ નહીં. આમેન. તો જયારે આપણે કોઈ પણ બાબતમાં છેતરીએ છીએ, પત્નીને છેતરીએ છીએ, બાળકોને છેતરીએ છીએ, મંડળીને છેતરીએ છીએ, કોઈ પણ બાબતમાં છેતરીએ છીએ, આપણે 100% છેતરીએ છીએ. એટલે છેતરીએ નહીં. પ્રેઝ ગોડ. આમેન. ખરા રહીએ. આમેન. ઠગાઈ ન કરીએ, ઠગ ગણાઈએ કઈ વાંધો નહીં, પણ સત્યતામાં રહીએ. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરીએ. પિતાભાર માન છે, સ્તુતિ કરીએ તમારા ઉત્તમ વચનો માટે, જેમ તમારા વચનો બધા અમે વાંચ્યા સાંભળ્યા પ્રભુ, કૃપા માંગીએ છીએ અમે પ્રભુ, છેતરાઈએ નહીં, માટે અમે કોઈને છેતરાઈએ નહીં. કારણ કે અમે જાણીએ છીએ જે વાવીશું અમે લણીશું. જેમ યાકુબે જે વાવ્યું એ ભૂલી ગયો કે આવું થશે એના માટે, એના જીવનમાં પણ થશે અને થયું. પ્રભુ પ્રાર્થના કરે છે, જેમ તો વચન કહે છે કે જગતની સાથે તમને શિક્ષા ન થાય માટે પ્રભુ તમને રોગી ને ઘણા ઊંઘે છે અને ઘણા શિક્ષા થઈ છે. પ્રભુ એવી ઘણી બાબતો હોય છે કે જેમાં અમે ઠગાઈ કરી છે, એવી ઘણી બાબતો હોય છે કે જેમાં અમે પ્રભુ ચતુર સમજીને વર્ત્યા છે. અમે માફી માંગીએ છીએ તમારા વચન પ્રમાણે. અમે પ્રભુ તમારા વચનને સાંભળીને તમને છેતરનારા ના થઈએ, પોતાને છેતરનારા ના થઈએ, પણ પ્રભુ અમે તમે આજ્ઞા પાડનાર અને મહાદેવ નિર્દોષ રહીએ, ખરા રહીએ, કે જેથી મારા દેવ અમે પણ કદી છેતરાય નહીં. કારણ કે તમે વચન કહો છો જેવું તમે ચાહો છો લોકો તમારા પ્રત્યે વર્તે, એવું તમે તેઓ પ્રત્યે વર્તો. અમે પ્રભુ કોઈને છેતરાય નહીં. જેમ અયુબ કહે છે પ્રભુ એ જાણતો હતો. પ્રભુ પ્રાર્થના કહે છે અમે પણ સારી પેઠે જાણી લઈએ. અમારા પર કૃપા કરો, તમારા વચન તમારે ચાલો માટે દરેકની સહાય કરો, સાંભળનાર દરેકને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામ માં બાપ માંગીએ છીએ. આમેન. પ્રસ્ગુલના સાથે કરીએ. અકાસમાન અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ અકાસમાન ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. યેસુ ત્યાં જ બનાવો. જેમ માફ કરું છું તેમ માફ કરો, અને પ્રશ્ન ન લાવો, અને સત્તા છક્કો કરો. રાજ્ય તા પરાક્રમ તા મહિમા
સકાશ તમારા છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ.